નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. આજે 17મી ઓગસ્ટ અને સોમવાર, શ્રાવણ મહિનાનો આ છેલ્લો સોમવાર છે, તો સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે. 10 કેસની સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 754 થઈ છે. અમલસાડ વિસ્તારમાં આજે વધુ 3 કેસ નોંધાયા છે. અમલસાડ વિસ્તાર કોરોનાનો હોટસ્પોટ થઈ ગયો હોવાથી આ વિસ્તારમાં આજે સ્વૈચ્છિક લોકડાઉન પાડવાનું શરૂ થયું છે. એટલે કે 5 દિવસ દરમિયાન આ વિસ્તાર અમલસાડ અને આજુબાજુના અનેક ગામો આજથી સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કર્યું છે. તેઓએ તકેદારી રાખવાની શરૂ કરી છે. તેમ છતાંય આજે આ વિસ્તારના પણ વધુ 3 કેસ નોંધાયા છે. આજે જે કેસ નોંધાયા છે તેની વિગતો જોઈએ તો, એક 30 વર્ષીય યુવક કે જે બ્રહ્મદેવ વલોડી ખાતે પોતાની દુકાન ધરાવે છે અને તેનું રહેવાનું તેનું દેવસર વિલીમોરા વિસ્તારમાં છે, એ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ દુકાનદાર કોરોના પોઝિટિવ આવ્યો છે એ સ્વાભાવિક છે. એને ત્યાં આવનાર ગ્રાહકોના કોઈનો સંક્રમિત થયો હશે અથવા તો એ કોઈ અન્ય કોઈ કારણસર સંક્રમિત થયો હશે, પરંતુ તે બ્રહ્મદેવ વલોડી તાલુકો ગંદેવીમાં દુકાન ધરાવે છે. એ જ રીતે એક 48 વર્ષીય મહિલા કોવિડ પોઝિટિવ આવી છે, જેઓ ગાંધીનગર અમલસાડમાં રહે છે અને તેઓ અમલસાડ CHCમાં આયાબેન તરીકે ફરજ બજાવે છે. તેમનો જ પુત્ર કે જે 31 વર્ષીય છે તે પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. એમનો પુત્ર અમલસાડમાં જ આવેલી એક લેબમાં MLT કરીને, એટલે કે લેબ ટેકનિશિયન્સ તરીકે કામ કરે છે, તે પણ પોઝિટિવ આવ્યો છે. આ જે મહિલા છે એમના પતિદેવ કે જેઓ પણ આ PCSC સેન્ટર અમલસાડમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે, તેમના પણ સેમ્પલ લેવાયા હતા, પણ તેમના સેમ્પલનો રિપોર્ટ હજુ આવ્યો નથી. એટલે કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એવું માની શકાય. પરંતુ હાલ જે એક જ પરિવારના માતા અને પુત્ર સંક્રમિત થયા છે. માતા અમલસાડના CHCમાં આયાબેન તરીકે કામ કરતા હતા, એટલે કે કોરોના વોરિયર્સ બંને આજે પોઝિટિવ આવ્યા છે. અમલસાડમાં ઘણા કેસ આવ્યા છે ત્યારે કદાચ તેમના સંપર્કમાં આવવાથી તેઓ કોરોના પોઝિટિવ થઈ શક્યા હોય. અમલસાડના DP નગરનો વધુ એક યુવાન કોરોનાનો પોઝિટિવ થયો છે. આ 29 વર્ષીય યુવાન અમલસાડમાં NHPની બાજુમાં આવેલા એક વેલ્ડિંગ ખાતે વેલ્ડર તરીકે હાલ કામ કરે છે અને તેઓ દુબઈ અવર જવર કરતા હોવાથી તેઓ દુબઈ જવાના વિઝા માટે એપ્લાય થયા હતા અને મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. તેમને કોરોનાના કોઈ લક્ષણો નથી દેખાતા. ફરી એકવાર સ્પષ્ટતા કરી લો કે તેમને કોરોનાના કોઈ લક્ષણો નથી દેખાતા, પરંતુ તેમને દુબઈ જવા માટે વિઝા એપ્લાય કરવાની હોવાથી તેમને મેડિકલ ચેકઅપની જરૂરિયાત હતી અને મેડિકલ ચેકઅપ કરાવવા માટે કોરોનાના રિપોર્ટની જરૂર હોવાથી તેમને સેમ્પલ આપ્યા હતા અને સેમ્પલમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. આમ કોરોનાના સાયલન્ટ જે છે તે લક્ષણો પણ આ યુવાનમાં દેખાયા છે. અમલસાડ પંથકમાં કોરોના ધીમે ગતિએ પગભર થઈ આગળ વધી રહ્યો છે. જોકે આ વિસ્તારની જનતાએ ખાસ કરીને હવે સ્વૈચ્છિક લોકડાઉન પરને અમલ કોરોનાને હરાવવાનો પ્રયાસ સુંદર પ્રયાસ કર્યો છે. વધુ કેસો જોઈએ તો આ શૈલેષનગર કબીલપોરના એક 32 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો એ જ રીતે 59 વર્ષના એક વ્યક્તિ કે જેઓ હરિવિલા પારસીવાડ મરિયમપુરા નવસારીના રહેવાસી છે, તેઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. અન્ય એક 41 વર્ષીય વ્યક્તિ કે જેઓ જલારામ ચેમ્બરની પાછળ પંચવટીનગર છાપરા રોડ નવસારીના રહેવાસી છે, તેઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. 44 વર્ષીય વ્યક્તિ કે જેઓ પોલીસ ચોકીની પાછળ જલાલપોર રોડ નવસારીના રહેવાસી છે, તેમને પણ કોરોના સંક્રમિત થયા છે. તો કેસર પાર્ક સોસાયટી કબીલપોર નવસારીના 77 વર્ષીય એક મહિલા પણ કોરોના પોઝિટિવ થયા છે. તો ચીખલી તાલુકાના મજી ગામના આહિરવાસમાં રહેતા એક 26 વર્ષીય યુવક પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. છેલ્લા અમે જે તમને 6 નામો આપ્યા, એ 6 નામોની હિસ્ટ્રી કે તેઓને કેવી રીતે કોરોના સંક્રમિત થયા છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો છે, પરંતુ અત્યાર સુધી અમને એની માહિતી સાંપડી નથી. કારણ કે અમુકના મોબાઈલ નંબરો અમારી પાસે નથી આવ્યા અત્યાર સુધી અને અન્ય આરોગ્ય વિભાગે હજુ અન્ય જે છે તેમની વિગતો પૂરી પાડી નથી. પરંતુ આજના જે 10 કેસની સાથે અત્યાર સુધી કોરોનાના કુલ કેસની સંખ્યા 754 થઈ છે. કોરોનાને લઈને અત્યાર સુધી, એટલે કે ગઈકાલે જે સરકારી આંકડાઓ આપ્યા છે ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીના, એમાં 73 વ્યક્તિઓના અવસાન થયા છે અને આ 10 કેસના ઉમેરા સાથે અત્યારે 113 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. નવસારીમાં કોરોનાનું સંક્રમણ ધીમે વધી રહ્યું છે. આપણને અત્યારે 10 કેસ જે ઓફિશિયલી આવે છે, પણ અગાઉ અમે કીધું તેમ કે કોરોનાના શંકાસ્પદ કેસો જે હોય છે
એ છેલ્લી ઘડી સુધી ઘરમાં રહેતા હોય છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે હું જો કોરોનાનો પોઝિટિવ આવીશ અને જો હું સંક્રમિત થયો હોઈશ અને ચેકઅપ કરાવીશ ને મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારા પરિવારને ક્વોરન્ટાઇન કરવામાં આવશે, મારા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન કરવામાં આવશે, જેને લઈને બધાને તકલીફ પડશે એના ડરને લઈને અનેક લોકો પોતાના લક્ષણો હોવા છતાં ટેસ્ટ કરાવતા નથી અથવા તો આરોગ્ય તંત્ર પાસે જતા નથી. ખાનગી હોસ્પિટલો અથવા તો પ્રાઇવેટ ક્લિનિકોમાં માત્ર દવાઓ લઈને રહેતા હોય છે અને જ્યારે તેમનો કોરોનાનું સંક્રમણ વધી જાય ને તેમનામાં કોરોનાના લક્ષણો વધે છે ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં ભરતી થવા જાય છે અને ઘણું મોડું થઈ જાય છે કારણ કે ઓક્સિજન લેવલ ડાઉન થઈ જાય છે, અન્ય શરીરના અંગોને નુકસાન થતું હોય છે અને ઘણા લોકોના આ રીતે મૃત્યુ થવાના સમાચારો પણ અમે જાણીએ છીએ, જોયા છે. ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે સામાન્ય તાવને પણ આપ ગંભીરતાથી લો, આપ નજીકના કોઈ ક્લિનિક અથવા સારા તબીબ પાસે લો અને જરૂર જણાય તો આપ કોરોનાનો ટેસ્ટ પણ કરાવી શકો છો, પરંતુ એ પહેલાં આપ યોગ્ય સારવાર લેવો એ ખૂબ જરૂરી છે, ખૂબ સાચવો, ખૂબ તકેદારીની જરૂર છે. કારણ કે આજે પણ જે કેસની તમે હિસ્ટ્રી જુઓ છો એ તમામ કેસો હવે લોકલ સંક્રમિત છે, એટલે કે સ્થાનિક કક્ષાએ એકબીજાના સંપર્કમાં આવવાથી હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આપણે કોના સંપર્કમાં આવ્યા હોય એ આપણને ખ્યાલ ના હોઈ શકે, ત્યારે સાવચેતી એ જ આપણા માટે બચાવ છે. તો આપ સલામત રહો, સાવચેત રહો એવી અપેક્ષા સાથે નવસારી લાઈવની આ ઝટપટ ન્યૂઝ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા માટે વિનંતી છે.